नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સકલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી હાઈવે પર પ્રતિબંધિત આંધળી ચાકર સાપને બાઇક પર લઈ જતા બે ઇસમ ઝડપાયા. વલસાડ જિલ્લામાં ક્વોરી એસોસિએશને પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડતા 300 કરોડથી વધુના વિકાસના કામોને અસર. દમણમાં ઔદ્યોગિક એક્સપો ઉન્નતિ 2022નું ઉદ્યોગમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. વિવિધ રાજ્યોમાંથી 50થી વધુ ઉદ્યોગો ભાગ લેશે. કપરાડાના અંતરિયાળ ગામોમાં ભર ઉનાળામાં પીવાના પાણીનો ચારે તરફ કકળાટ. રાજ્યકક્ષાના પાણી પુરવઠાના મંત્રી જીતુભાઈ ચૌધરીના મત વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ પાણી માટે વલખા મારતા હોવાની બૂમ. સંજાણમાં આઈપીએલ ક્રિકેટનો એલઈડી ટીવી પર સત્તા રમતા 4 ઇસમો 97,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા, જ્યારે 2 વોન્ટેડ. હવે સમાચાર વિસ્તારથી. પારડી હાઈવે પર પ્રતિબંધિત આંધળી ચાકર સાપને બાઇક પર લઈ જતા 2 ઇસમ ઝડપાયા. પોલીસે વન વિભાગને સાપ અને આરોપીનો કબજો સોંપતા તાપીના ડોલવણથી વધુ એક આરોપીની ધરપકડ કરી. પારડી પોલીસ મથકના PI મયુર પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક બાઇકને ઊભી રાખી તપાસ કરતા થેલામાં પ્રતિબંધિત આંધળી ચાકર સાપ જીવિત મળી આવી હતી. આ અંગે પારડી પોલીસ સાપને ફોરેસ્ટ વિભાગને સુપ્રત કર્યો હતો. પારનદી હાઈવે પર વાપી તરફથી આવતી એક બાઇક નંબર MH48CD3340ને રોકી તપાસ કરતા પાછળ બેસેલા એક ઇસમ પાસે બેગમાં એક પ્લાસ્ટિકના મીણિયા થેલીમાં પ્રતિબંધિત આંધળી ચાકર સાપ મળી આવ્યો હતો. પોલીસે બાઇક સવાર ઇસમોનું નામ પૂછતા નરેશ જગદીશ સવાર રહેવાસી વિરાર મહારાષ્ટ્ર અને વૃત્વિજ પરિચિત વડવી રહેવાસી નંદુરબાનને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ સમક્ષ તેઓ આ સાપને ક્યાં લઈ જતા હતા એનો સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આંધળી ચાકર સાપને પારડી વન વિભાગને સોંપતા ફોરેસ્ટના સમીર કોંકણીએ હાથ ધરતા વધુ એક આરોપી મોહનભાઈ જેસાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 69 રહેવાસી તાપી ડોલવણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આંધળી ચાકર સાપને લોકો અંધશ્રદ્ધા માની ખોટી રીતે પૈસા કમાવાનો લોભ રાખી ખોટી રીતે ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલ તો આરોપીઓ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે વધુ તપાસ ફોરેસ્ટ વિભાગના સમીર કોંકણીએ હાથ ધરી છે. ગઈકાલે પારડી રેન્જ ગુના નંબર 2 મુજબ પારડી પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગમાં ત્યારે 2 આરોપીને પૂછપરછ દરમિયાન માલુમ પડેલ કે એમાં આંધળી ચાકણ છે, જેનું કબજો લઈ એ વન વિભાગમાં સોંપવામાં આવે. જેના કબજો લઈ અમે લોકો વધુ તપાસ માટે નાયબ વન સંરક્ષક શ્રી યાદુ ભરદ્વાજ સાહેબની માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી વલસાડ જેમની માર્ગદર્શન હેઠળ અમે વધુ તપાસ માટે એ આરોપીને અટેક કરી એમની પૂછપરછ કરી. ત્યારબાદ અમુ એને બીજા આરોપી જે છે મોહનભાઈ ચૌધરી જેમની ધરપકડ માટે અમે ડોલવણ ખાતે ગઈ એમની ધરપકડ કરી લાવી અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ પારડી દ્વારા એ 3 આરોપીઓને 11મી તારીખ સુધી રિમાન્ડ ઉપર આપેલ છે, જેમની વધુ તપાસ માટે અમે એમને કબજે લીધેલ છે. આંધળી ચાકણ અંધવિશ્વાસ તથા અન્ય મેડિસિનલ બનાવવા માટે લોકો વાપરતા હોય છે. 3 દિવસમાં અમને જે રિમાન્ડ મળેલા છે જેમાં આગળની જે એમની ટીમ છે જેમાં આ લોકો સંડવાયેલા છે જેમને અમે મૂળ સુધી ધરપકડ કરીશું, મૂળ સુધી પહોંચી એમની કાયદેસરની કાર્યવાહી કરીશું અને એનું પૂરેપૂરું જે રેકેટ ચાલી રહ્યું એનું પર્દાફાશ કરીશું. વલસાડ જિલ્લામાં ક્વોરી એસોસિએશને પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડતા 300 કરોડથી વધુના વિકાસના કામોને અસર. રેલવે ઓવરબ્રિજના 8 કામો, નદી ઉપરના બ્રિજના 3 કામો, રસ્તાના 7 કામો અને મકાનના 3 કામો ઉપર અસર. ગુજરાતના તમામ ક્વોરી માલિકોએ 1 મેના ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો.
રાજ્યમાં ક્વારી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના ક્વારી સંચાલકો 1 મેથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે, જેને લઈ જિલ્લાના વિકાસના કામો ઉપર રોક લાગી છે. વલસાડ જિલ્લામાં આવેલી 80 ક્વારીઓ પણ બંધ રહેતા વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કામો સહિત અનેક વિકાસના કામો ઉપર હડતાળનું ગ્રહણ લાગ્યું છે. સરકાર તરફથી ક્વારી એસોસિએશનને માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. આ સંદર્ભનું આવેદન રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરને એક સાથે તારીખ 31 માર્ચ 2022 રોજ આપ્યું હતું, જેમાં સરકારને જણાવેલું હતું કે અમારા મુદ્દાઓ નોંધાને સીધી અસર કરે તેવા પાયારૂપ પ્રશ્નો છે. ગુજરાતના તમામ ક્વારી માલિકોએ 1 મેના રોજથી રાજ્યભરના તમામ ક્વારી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લામાં 300 કરોડથી વધારેના મંજૂર થયેલા વિકાસના કામો ઉપર મોટી અસર દેખાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો પૈકી રેલવે ઓવરબ્રિજના 8 કામો, નદી ઉપરના પુલના 3 કામો અને રસ્તાના 7 કામો મળી વલસાડ જિલ્લામાં ચાલી રહેલા વિકાસને 21 કામોને ક્વારી એસોસિએશનની હડતાળનું ગ્રહણ લાગ્યું છે, જે પૈકી 1 રેલવે ઓવરબ્રિજનું કામ માત્ર 25% બાકી છે અને 1 નદીના બ્રિજનું કામ માત્ર 40% બાકી છે. આગામી દિવસોમાં મોન્સૂન આવવાનું પહેલાં કામ પૂર્ણ કરવાનું કહેવાતી વહેલી તકે હડતાળ સમેટાય તેમ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઈચ્છી રહ્યા છે. વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હસ્તકના જે રસ્તા પુલો મકાનોના કામો ચાલી રહ્યા છે, એમાં આમ તો અત્યારે ટેન્ડર કન્ડિશન પ્રમાણે જે અમારી એજન્સીઓએ સ્થળ ઉપર એટલે કે જે કામ ચાલે છે ત્યાં આગળ જે મટીરિયલ એમણે સ્ટોક રાખવાનો હોય છે એ સ્ટોકમાંથી અત્યારે કામ ચાલી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં જો આ હડતાળ ચાલુ રહેશે તો આ ક્વારી મટીરિયલ્સની અછત સર્જાવાની છે. અને અત્યારે પણ હવે અમારા રસ્તાના કુલ 7 કામો, પુલના 3 કામો, મકાનોના 3 કામો અને રેલવે ઓવરબ્રિજના જે 8 કામો ચાલી રહેલા છે એની ગતિ ધીમી પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ક્વારી એસોસિએશનની સ્ટ્રાઇકના 5 થી 6 દિવસ થવાના કારણે એટલી મોટી અને ગંભીર અસર થવા પામેલ નથી, પરંતુ જો આવનારા દિવસોમાં જો આ હડતાળ ચાલુ રહેશે તો ચોક્કસપણે ગંભીર અસરો સર્જાશે, જેથી અમે પોતે પણ એવું ઈચ્છીએ છીએ કે આ હડતાળનો સુખદ અંત આવે અને ઝડપથી ક્વારી એસોસિએશન પોતાનું મટીરિયલ અમારા ઇજારદારોને આપવાનું શરૂ કરી દે, જેથી આ વિકાસના કામોને પાછી તેજ ગતિ મળી જાય. જે મોન્સૂન આવી રહ્યું હોવાથી પરિસ્થિતિ ગંભીર બની શકે છે, કારણ કે જે પુલનું કામ પૂર્ણ કરી અને એના ઉપર આપણે જે ટ્રાફિકની અવર જવર માટે એને ખુલ્લો મૂકવામાં માટે જે ઈચ્છી રહીએ છીએ એમાં એ અવરોધ ઊભો થઈ શકે છે. દમણમાં ઔદ્યોગિક એક્સપો ઉન્નતિ 2022 નું ઉદ્યોગ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. વિવિધ રાજ્યોમાંથી 50 થી વધુ ઉદ્યોગો ભાગ લેશે. દમણમાં ઔદ્યોગિક વિકાસ માટેની જમીન ઓછી વધુ રોજગારી માટે પ્રયાસ થશે હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને દમણની મુલાકાતે આવતા દમણમાં ઔદ્યોગિક એક્સપો ઉન્નતિ 2022નું ઉદ્યોગ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યોમાંથી 50 થી વધુ ઉદ્યોગો ભાગ લેશે. દમણ દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નાનકડા સંઘ પ્રદેશની પ્રથમ વખત મુલાકાતે આવેલા પિયુષ ગોયલે પ્રદેશની સ્વચ્છતા અને વિકાસના વખાણ કર્યા હતા. કાર્યક્રમના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ આવનાર સમયમાં પ્રદેશના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અને આવનાર પ્રયાસો અંગે પણ વાત કરી હતી. દમણમાં ઔદ્યોગિક વિકાસ માટેની જમીન ઓછી વધુ રોજગારી માટે પ્રયાસો થશે હોવાનું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું. દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સાથે વાતમાં યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ઉદ્યોગોને થઈ રહેલી અસર વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના ઉદ્યોગોને યુદ્ધની અસર થઈ રહી છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભારતે વિશ્વના અન્ય દેશો સાથે રેકોર્ડ બ્રેક વ્યાપાર કર્યો છે. આમ સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર આ દેશમાં સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોની વાતો કરી હતી. આપ દેખીએ ભારતને ઇસ પૂરે કોવિડ કે મહામારી કે બાવજૂદ विश्व में जितनी अस्थिरता है और यूक्रेन रशिया का युद्ध तो अपने आप में पूरे सप्लाई चेन्स को, शिपिंग लाइंस को, कंटेनर्स को, अवेलेबिलिटी को, सबको ही अफेक्ट करता है. उस सब के बावजूद रिकॉर्ड निर्यात, $420 बिलियन का एक्सपोर्ट सामान का, वस्तुओं का, साथ ही साथ सेवा क्षेत्र में, सर्विसेज में $254 बिलियन, यानी दोनों मिलाएँ
तो लगभग 50 लाख करोड़ का निर्यात भारत के इतिहास में पहली बार इन सारी चुनौतियों के बावजूद हो, इसका एक संकेत, ये एक संकेत देता है कि आगे चल के पूरे विश्व के देश भारत के साथ अपना व्यापार बढ़ाना चाहते हैं, अपने संबंध और अच्छा करना चाहते हैं। 2 FTA UAE और ऑस्ट्रेलिया के साथ बन चुके हैं, अब और UK, कनाडा, EU के 27 देश बहुत उत्साहित हैं। मेरे साथ लगातार मीटिंगें चल रही हैं, नेगोशिएशंस हो रहे हैं अधिकारियों के स्तर पर, मेरे स्तर पर माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आशीर्वाद से और उनके मार्गदर्शन से आज हम पूरे विश्व में भारत का एक नई पहचान के साथ और एक नए आत्मविश्वास के साथ, जैसे जैसे भारत आत्मनिर्भर भारत बनते जा रहे हैं, वैसे वैसे विश्व भी भारत की ओर निवेश के लिए और भारत को अपने सप्लाई चेन में जोड़ने के लिए अग्रसर है। भारत का और सभी भारतवासियों का भविष्य उज्जवल है, ये मैं आपको विश्वास के साथ कहूं। कपराड़ा नंदरियार गामों में भर उनाड़ा में पीवाना पानी नो चारे तरफ ककड़ाट। राज्य कक्षाना पानी पुरवठा मंत्री जीतुभाई चौधरी ना मत विस्तार में ज विद्यार्थियों पानी माटे बलखा मारता होवानी बूम। તાજેતર માં દિલ્હી અને ગુજરાત ની શાળાઓ ની સ્થિતિ અંગે છેલ્લા થોડા દિવસ થી રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ના મત વિસ્તાર માં જ વિદ્યાર્થીઓ પાણી માટે વલખા મારે છે અને પીવાનું પાણી ખરીદીને લાવવા મજબૂર બન્યા છે, તો ભર ઉનાળે પાણી તંગી વચ્ચે શું છે પરિસ્થિતિ જુઓ અહેવાલમાં। કપરાડા ના અંતરિયાળ ગામોમાં ઉનાળામાં પીવાના પાણીનો ચારે તરફ કકડાટ ચાલી રહ્યો છે। દર વર્ષે અહીં ઉનાળો આવતા જ લોકો પાણી માટે વલખા મારે છે, પરંતુ હવે ભર ઉનાળે પાણીની તંગીમાં વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે। જિલ્લામાં આવેલી અંબેટી ગામ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પીવાનું પાણી ખરીદીને લાવવા મજબૂર બન્યા છે, ત્યારે ના તો મંત્રી ફરક્યા છે ના તો કોઈ સરકારી અધિકારી। સ્કૂલની અમારી ટીમ દ્વારા મુલાકાત લીધી છે। અહીં ગર્લ્સ અને બોય બંને હોસ્ટેલ છે, દૂર દૂરથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે। આ સ્કૂલના પ્રિન્સિપાલ પોતે કહી રહ્યા છે કે અમારે ઉનાળામાં પાણી ખરીદીને લાવવું પડે છે, ત્યારે પાણી અંગે આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા સરકારી અધિકારીઓ તથા મંત્રીને રજૂઆત કરવા છતાંય સરકારી ઓફિસમાં સમીક્ષા કરતા નેતાઓ અને અધિકારીઓએ આ સ્કૂલની મુલાકાત લીધી નથી, ત્યારે રાજ્યના પાણી પુરવઠા મંત્રીના મતે વિસ્તારમાં આવતી સ્કૂલમાં તેમને વિદ્યાર્થીઓના હિત માટે વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે। અંબેટી ગામમાં જે શાળા આવેલી છે જવાહર નવોદય સ્કૂલ, એમાં મારું છોકરું ભણતું હતું, પણ એમાં પાણીની થોડી તકલીફ છે અને 3-4 દિવસ સુધી નાવાનું પાણી મળતું નથી અને પીવાનું પાણી બી હાઉસથી એ લોકો ઓફિસમાં જવું પડે છે પાણી લેવા માટે, એટલે એના માટે અમે બીજી સ્કૂલમાં એનું એડમિશન લઈ લીધું છે। પાણી મળતું નથી અને એના લીધે બાળકો 3-4 દિવસ સુધી નાવાના બાકી રહે છે। જી, વલસાડ જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલી, અંબેટી ગામમાં નવોદય વિદ્યાલય આવેલી છે, ત્યાં મારો બાળક ભણી રહ્યો છે, તો વિદ્યાર્થી મારફત જાણવા મળે છે કે ત્યાં પૂરતું પાણી નથી ને છોકરાઓને તકલીફ પડે છે પાણી જેવી બેઝિક સમસ્યા માટે। એ લોકોએ બાલ્ટીમાં પાણી રાખી મૂકવું પડે છે અને પૂરતું મળતું નથી। હા, શાળા દ્વારા વેચાતું પાણી મંગાવવું પડે છે પણ એ પૂરેપૂરું મળતું નથી, જે એટલું એક વિદ્યાર્થીનો ઉપયોગ થવો જોઈએ તેટલું પાણી વિદ્યાર્થીને મળી રહેતું નથી। 7-8 બોર આવેલા છે પરંતુ 3-4 જ બોરમાં પાણી છે, એમાં પણ 20-25 મિનિટ જેટલું પાણી ચાલે છે, વધારે પાણી ચાલતું નથી, એટલે પૂરેપૂરું પાણી મળતું નથી। હા, અમે કલેક્ટર સાહેબ, મંત્રી સાહેબને રજૂઆત કરી છે, વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ જેથી કરીને બાળકો ભણતર પર પૂરતું ધ્યાન આપી શકે।
दिल्ली संचालित स्कूल जवाहर नवोदय विद्यालय जो वलसाड जिला अंबेटी गाम में आवेल छे जहाँ पानी की खूब समस्या है। आ स्कूल में 300-400 जेटला विद्यार्थी अभ्यास कर रहा है परंतु आ स्कूल में पानी वेचात लाव पड़े छे अने स्कूल कैम्पस में पानीनु कोई पानी मळत ज नथी एवुं देखाई रह्युं छे। स्कूल अंदर 7-8 बोर आया है परंतु आ 3 ज बोर में पानी आए थे बाकी बोर में पानी आत नहीं। जे 3 बोर है एम फक्त अर्धो कलाक पानी आए थे पाछू ए पानी जत रही है। जो बाड़क 300-400 जेटला विद्यार्थी त्या भणी रहा है तमने 24 अवर पानी मळव जो परंतु एमने 24 अवर पानी मळत नहीं। स्थानिक लोकोनी रजूआत अने पेरेंट्स ने जे रजूआत छे कि आ शाळा में जे पानीनी समस्या छे ए आपड़ा पानी पुरवठा तंत्र द्वारा जल्दी से जल्दी पूरी करवामां आवी जोईए। हमारे यहाँ लगभग 382 बच्चे और टीचर्स उनका परिवार मिला के 100 और बढ़ा दिए जाएँ तो लगभग 500 लोग हैं। टैंकर भी खरीद रहे हैं और आर ओ का पेयजल भी खरीद रहे हैं और उनकी पूरी पूर्ति कर रहे हैं और इसकी जानकारी माननीय जिलाधीश महोदय SDM कार्यालय या हमारे जो रीजनल ऑफिस है इनको दे दी गई है और माननीय मंत्री जी को भी मैंने पानी की व्यवस्था कराने का एक आवेदन दिया था जिनको उन्होंने सहर्ष स्वीकार किया और उन्होंने कहा कि जल्दी हम जो जल आपूर्ति विभाग है उसको निर्देशन देंगे और आपके यहाँ पानी की व्यवस्था कर ली जाएगी और हम पर्याप्त पानी खरीद रहे हैं और जल आपूर्ति विभाग की तरफ से इस प्रकार का आश्वासन भी दिया गया है कि जल्दी से इस समस्या का समाधान हो जाएगा। संजाण IPL क्रिकेट नो LED टीवी पर सत्ता रमता 4 इसमों ने ₹97,000 ना मुद्दा माल साथे छड़पाया छरे 2 आरोपी बोंडे। उमरगाम तालुकाना संजाण पासेथी IPL क्रिकेट पर सत्तो रमता 4 इसमनी धरपकड़ करवामां आवी छे। LCBની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસ ત્રાટકતા LED ટીવી પર અને મોબાઈલ અને રોકડ મળી કુલ ₹97,000 મુદ્દા માલ કબજે કર્યો હતો। 4 સટ્ટાબાજો પકડાયા હતા જો કે 2 ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસે 4 ઇસમોને ઝડપી પાડી 2 ઇસમને વોન્ટેડ બતાવી પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધરમપુર મોહનગઢ સબ સેન્ટર પાલિકાના કોર્પોરેટર દ્વારા તોડી નાખવાના આક્ષેપ સાથે ફરી નવું બનાવી આપવા 25થી વધુ લોકોએ પ્રાંત મામલતદાર પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું। ધરમપુર મોહનગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સવલત મળે એવા હેતુથી સબ સેન્ટર બનાવવામાં આવ્યું હતું। આ સબ સેન્ટરની બાજુમાં વિકાસ જાદવ નામના વ્યક્તિ કે જેઓ પાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છે તેમનું મકાન ત્યાં જ આવેલ છે। તેઓ ઉપરોક્ત સબ સેન્ટર જર્જરિત હાલતમાં હોય તેનો દુરુપયોગ કરી તોડફોડ કરી નુકસાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। જે ઉપરોક્ત જમીન લઈ લેવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વળી પોતે કોર્પોરેટર હોય સામાન્ય ગ્રામજનોનું કંઈ સાંભળતો નથી અને સબ સેન્ટરનું મકાન તોડવામાં આવી રહ્યું છે। જો આ બાબતે ધ્યાન દોરવામાં ન આવે તો સ્થાનિક લોકોને સામાન્ય તકલીફ પડે તો હોસ્પિટલ ક્લિનિક કે અન્ય જગ્યાએ સારવાર માટે દૂર સુધી જવું પડે એમ છે અને વધુ ખર્ચવાળી દવાઓ લેવી પડે જેથી જર્જરિત દવાખાનાની જગ્યાએ ફરી પાછું સબ સેન્ટર ચાલુ કરવા આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે સમગ્ર બાબતે કોર્પોરેટર વિકાસભાઈએ જણાવ્યું હતું કે મૂળ માલિક દ્વારા વર્ષોથી બંધ અને જર્જરિત સબ સેન્ટરને ધ્યાને લઈ તેને તોડી પાડવા સરકારને દરખાસ્ત કરેલી જે અનુસાર 3 સર્વે કર્યા બાદ 2017માં અરજીના આધારે 2022માં સરકારી વર્ક ઓર્ડરને આધારે એ તોડી પાડવામાં આવ્યું છે જેમાં જમીન માલિક ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવી હોણા છે હોવાનું જણાવ્યું હતું। ત્યારે હાલ તો ધરમપુર મોહનગઢ સબ સેન્ટર પાલિકાના કોર્પોરેટર દ્વારા તોડી નાખવાના આક્ષેપ સાથે ફરી નવું બનાવી આપવા 25થી વધુ લોકોએ પ્રાંત મામલતદાર પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ વિકાસભાઈ ભરતભાઈ જાદવ છે, રહેવાનું મોહનગઢ ધરમપુર, અત્યારે હાલ નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્ય છું। હવે આજે PSC સબ સેન્ટર હતું ને તે લગભગ 8-10 વર્ષ લગભગ બંધ અવસ્થામાં હતું, જર્જરિત થઈ ગયેલું હતું, મકાન ભયાવહ સ્થિતિમાં હતું, ગમે ત્યારે તૂટી પડે એવી સંભાવના હતી। એટલે જે તે સમયે જે યુનુસભાઈ અને ઇકબાલભાઈ કરીને જે જમીનના માલિક છે એ લગભગ 2017માં એમણે એક અરજી આપેલી કે ભાઈ આ જૂનું અને જર્જરિત મકાન છે, જોખમી છે, તમે ઉતારી લો। એટલે સરકારે જે તે કાર્યવાહી અને સરકારી જે તે વિભાગના જે કાર્યવાહી કરવાની થાય એ બધી પ્રોસેસ કરીને એને જે તે એજન્સી કે જે તે વર્ક ઓર્ડર આપીને આ મકાન સરકારી રાહે તોડવામાં આવેલું છે। આમાં કોઈ બી વ્યક્તિગત રીતે કોઈ બી વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ આમાં નથી, પણ એક ઇસ્યુ બનાવીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એના સિવાય બીજું કંઈ વસ્તુ નથી। ના, એ બિલકુલ પાયાવિહોણા છે અને આપ સાહેબને મેં આપ લોકોને મેં આધારપૂર્વક પણ રજૂ કર્યા છે કે આ મકાન છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં હતું અને ભયાવહ સ્થિતિમાં ગમે ત્યારે તૂટી પડે એવી સંભાવનાવાળું હતું।
એટલે જે તે સરકારી વિભાગે એની જે તે પ્રોસેસ કરીને એને ઉતારી લીધું છે એમાં અમારું કોઈપણ વ્યક્તિગત રીતના કોઈપણ જાતનું લાગતું વળગતું નથી અને આ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા અને એકદમ તદ્દન ખોટા છે। આજે અમે અહીંયા પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે જે મોહનગઢનું સબ સેન્ટર હતું એ જર્જરી અને પાણીનો સમ હતો જે જર્જરી હાલતમાં હતું આરોગ્ય કેન્દ્ર એને અમે રિનોવેશન માટે મામલતદાર સાહેબ નગરપાલિકા આરોગ્ય કચેરીમાં જાણ કરેલી હતી અરજી થકી અને અમને અરજીનો કોઈ પ્રતિસાદ મળેલો નથી છતાં પણ અમે એમને પૂછવા માટે ગયા જ્યારે તોડતા હતા ત્યારે તો અમને કોઈ નોટિસ કે કંઈ પુરાવા રજૂ કરેલ નથી અમારી પાસે અને આટલું જાણ કર્યા છતાં પણ આરોગ્ય સેન્ટર અને પાણીની સમ તોડી નાખેલો છે એટલા માટે અમે અહીંયા અરજી આપવા માટે આવેલા છીએ। જય આદિવાસી વિસ્તાર અંગ્રેજ પટેલ રહેવાનું ધરમપુર છે। આજરોજ અમે આવેદનપત્ર પાંચ સાહેબ અને માબલત સાહેબને આપવા માટે આવ્યા હતા। જે વાત કરો છો શિક્ષણ અને આરોગ્યની તો અમારે પાણીનો પ્રશ્ન છે। તો મોહનગઢના વિસ્તારમાં જે આદિવાસી વિસ્તાર છે અને ત્યાં લોકો રહેતા હતા ત્યાં જર્જરિત હાલત થઈ ગયેલી હતી સીએસએ સેન્ટરની અને પાણીની ટાંકીની તો ત્યાં પાછું આ ગામના લોકોએ આવેદનપત્ર આપીને જાણ કરી હતી સરકારને પણ જાણ કરી હતી કે નવું બનાવી આપવામાં આવે તો પરિસ્થિતિ સુધરે પણ તે પરિસ્થિતિ સુધરી નહીં અને આ બે ચાર દિવસ અગાઉ ત્યાં પાણીની ટાંકી અને જે હેલ્થ સેન્ટર હતું એને તોડી પાડવામાં આવ્યું। તો આરોગ્યની વાત કરે છે તો એના માટે જે લોકોને ત્યાંના આગેવાનો છે એના સાથે કોઈપણ જાતની ચર્ચા કરવામાં આવીને એને અંધારામાં રાખીને ત્યાં શું રંધાઈ રહ્યું છે જાણ નથી તેના માટે આજે આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે અને જો આનો સરખો નિર્ણય નહીં આપે અને અમને જાણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું। જય આદિવાસી। પાડી તાલુકાના કામનું રૂપિયા 6.50 કરોડના ખર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। પાડી તાલુકા પંચાયત સીડીપીઓ પશુ સારવાર કેન્દ્ર પાડી મોટાભાગ છીપા ઓરવાડ અને રોયણાના મકાનો તૈયાર કરાશે। પાડી તાલુકામાં રૂપિયા 6.50 કરોડના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત પાડી સીડીપીઓ પાડી પશુ સારવાર કેન્દ્ર પાડી મોટાભાગ છીપા ઓરવાડ અને રોયણાના મકાનોનું બાંધકામનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ વલસાડ ડાંગના સાંસદ તાલુકા પંચાયત પાડીના પ્રમુખ મિત્તલબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી સની પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું। મંત્રીના હસ્તે પાડી તાલુકા માટે રૂપિયા 2.40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત રૂપિયા 38 લાખના ખર્ચે સીડીપીઓ રૂપિયા 1.05 કરોડના ખર્ચે પાડીનું પશુ સારવાર કેન્દ્ર તેમજ 90 લાખ પ્રમાણે મોટાભાગ છીપા ઓરવાડ રોયણાના પશુ સારવાર કેન્દ્રના 3 મકાનો મળી રૂપિયા 2.70 કરોડ સાથે કુલ રૂપિયા 6.50 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેનું તકતીની મંત્રીએ અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી આજે ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે। પાડી તાલુકાના ઉમરસાડી ખાતે રાજ્યમાં સૌ પ્રથમવાર રૂપિયા 25 કરોડના ખર્ચે ફ્લોટિંગ જેટીનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાડીની સાયન્સ કોલેજ આઈટીઆઈ પાડીની બાજુમાં બનાવવામાં આવશે જેનું ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી પાડી સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ પાડીના મામલતદાર આર આર ચૌધરી તાલુકા પંચાયત પાડીના નાયબ કાર્યપાલક ઇજનેર સાગર બાગુલ અધિક મદદનીશ ઇજનેર સુરેશ પટેલ વલસાડના પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ સીડીપીઓ નીલમબેન હસુબેન તેમજ પાડી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ના ખાતમુહૂર્તના પ્રસંગે ઉપસ્થિત પુરવઠા વિભાગ નર્મદા મત્સ્યોદ્યોગ તલપછર વિભાગ માનનીય જીતુભાઈ તાલુકા ભાજપ પ્રમુખશ્રી અન્ય મુદ્દેદારો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરું માન્ય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિઠ્ઠલ મહેશભાઈ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ સુવિધાઓ મળીને 43 લાખ એમ કુલ થઈને 2 કરોડ 40 લાખના ખર્ચે સાહેબ ગ્રાઉન્ડ પ્લસ 1 ફ્લોરનું મકાનનું કન્સ્ટ્રક્શન તૈયાર થનાર છે। બેંક ઉપપ્રમુખ તરુણભાઈ પાડી
તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મહેશભાઈ પહેલા કે ભાઈ તાલુકા પંચાયતની જગ્યા તળાવના કિનારે કે બહુ સાંકડી લાગે, આપણે કંઈ ફેરબદલ કરીએ, પણ કનુભાઈ સાથે ચર્ચા કર્યા પછી એમ કે આ જ આપણી જગ્યા બરાબર છે, કારણ કે સામે આપણને ગાર્ડન છે, કઈ જગ્યાની જરૂર પડે તો સામે જગ્યા પણ છે, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ પૂર્વ પશ્ચિમ એકદમ ખૂબ સારી જગ્યા. લોકોમાં એક પણ પ્રશ્ન થયો નથી એટલે એમને ખાસ અભિનંદન આપું. આપણા વિસ્તારના દક્ષિણ ગુજરાતના કે સમગ્ર ગુજરાતના જો કામો જોઈએ તો આ વખતનું આપણું બજેટ જ બતાવે કે આપણે સમગ્ર ગુજરાતને એક તાંતણે બાંધીને સૌથી મોટું આજ સુધીના ગુજરાતના ઇતિહાસનું બજેટ મૂક્યું. એમાં બધા મહેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયત નાનામાં નાના નાગરિકોની સેવા કરે છે અને ગ્રામ પંચાયત પછીના જે સૌથી મોટું સેવા કેન્દ્ર હોય તો તે તાલુકા પંચાયત છે. અને પારડી ખાતે તાલુકા પંચાયતનું મકાન જે ઘણું પુરાણું હતું અને એને નવા મકાન માટેની જે મંજૂરી મળી અને એ મંજૂરી પછી આજે નવી જગ્યામાં ખાતમુહૂર્ત કરીને અમે એક નવું તાલુકા પંચાયતનું સરસ સેવા કેન્દ્ર ઊભું કરવા જઈ રહ્યા છે. એમાં અમારા લોકપ્રિય સાંસદ ડૉક્ટર કેસી પટેલ, મારા સાથે મંજુ જીતુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ અંકાબેન અને ભાજપના વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સરકારી અધિકારીઓ છે. ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થવાની ખુશીમાં આજે વલસાડ જિલ્લા વકીલ મંડળના વકીલોએ કોર્ટની બહાર ફટાકડા ફોડી પોતાનો ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ પીડી પટેલ સહિત તેમના અન્ય સાથી મિત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ વલસાડમાં વકીલોએ કોર્ટની બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં જેબી પારડીવાલા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જસ્ટિસ જેબી પારડીવાલાનો જન્મ મુંબઈમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ 1990માં ગુજરાતના હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂઆત કરી હતી. 1994માં તેમણે ગુજરાતની બાર કાઉન્સિલર સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઈકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011 રોજ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુડજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી. 12 ઓગસ્ટ 1965 રોજ મુંબઈમાં જન્મ. વર્ષ 1985માં જેપી આર્ટ્સ કોલેજ વલસાડમાંથી સ્નાતક થયા હતા. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રકાશન ગુજરાત લો હેરાલ્ડના માનદ સહસંપાદક તરીકે કામ કર્યું. ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું. 2002થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ખંડપીઠમાં ઉન્નતિ સુધી તેઓ તરીકે ચાલુ રહ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011 રોજ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી અને 28 જાન્યુઆરી 2013 રોજ કાયમી જજ તરીકે કન્ફર્મ થયા હતા. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરાતા વલસાડમાં વકીલોએ કોર્ટની બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. વલસાડના પનોતા પુત્ર અને વલસાડથી જેમણે વકીલાતની શરૂઆત કરેલી, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ તરીકે નિમણૂક પામી યશસ્વી કામગીરી કરીને લગભગ 12 વર્ષ બાદ એમની સુપ્રીમ કોર્ટમાં જેમની નિમણૂક થઈ છે જસ્ટિસ તરીકે એવા શ્રી જમશેદજી પારડીવાલા આજ રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે એમણે પોતે શપથ લીધી છે, જેની ખુશીમાં વલસાડના વકીલોએ આજ રોજ ફટાકડા ફોડી પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં જમશેદજી પારડીવાલા યશસ્વી કામગીરી કરીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને એવી શુભેચ્છાઓ વલસાડ તરફથી અમે પાઠવીએ છીએ. તેમજ જમશેદજી પારડીવાલાનું આયુષ્ય અને તંદુરસ્તી ખૂબ સારી રહે અને એવો ટૂંક સમયની અંદર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને એવી શુભેચ્છા. જમશેદજી બરજોરજી પારડીવાલા એ 4th જનરેશન ઓફ એડવોકેટ ફેમિલીમાંથી આવ્યા છે અને ખરું કહું તો એ સ્કૂલ ટાઈમથી જ સેન્ટ જોસેફ ઇંગ્લિશ ટીચિંગ હાઈસ્કૂલમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી એમનામાં ટેલેન્ટ દેખાતી હતી અને પછી આપણા એક નાના વલસાડના ટાઉનના આપણા માટે ખાલી પારસી માટે નહીં વલસાડ સમગ્ર માટે એક પ્રાઇડનો વિષય છે કે આપણા ત્યાંના એક હાઈકોર્ટના સક્સેસફુલ જસ્ટિસ તરીકે સેવા આપી છે અને
એ ચીફ જસ્ટિસ તરીકે પણ સફળ જ થશે, જસ્ટિસ સુપ્રીમ કોર્ટ તરીકે સફળ થશે, અને ચીફ જસ્ટિસે 28, 29, 30માં પૂરેપૂરા એમના ચાન્સીસ છે, અને એ થાય એવી આ બધા વકીલો વતી હું શુભેચ્છા આપું છું. અને એમના ફેમિલી પણ એટલું સારું ફેમિલી છે, અને એમાંથી આવા એક એડવોકેટ સફળ રહ્યા, જસ્ટિસ સફળ રહ્યા, અને હજુ સુપ્રીમ કોર્ટમાં પણ સારામાં સારી સેવા આપશે એવું મને ખાતરી છે. જય હિન્દ, જય ગુજરાત, જય ઇન્ડિયા. વલસાડની પવિત્ર ભૂમિ ઉપર મોરારજી દેસાઈ, ભુલાભાઈ દેસાઈ અને એવા અનેક સુપુતો પેદા થયા, તેમાં એક ઉમેરો થયો છે જમશેદજી પાડીવાલા, જેને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થઈ છે, અને ભવિષ્યમાં 2027-28માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનશે. તેમને આખા કુટુંબને, આખા ગુજરાતની લાગણી, ગુજરાત તેને માટે ગૌરવની લાગણી અનુભવે છે. અને મારું એવું અંદરથી માનવું છે કે ભવિષ્યમાં હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ જમશેદજી બનશે. સેલવાસના આમલીમાં 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલોની ટાઇટલ વિજેતા, જ્યારે બાલાજી વોરિયર્સ રનર્સ અપ રહી. સેલવાસના આમલી ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા 2 વોર્ડના ખેલાડીઓ માટે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 9 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરના હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક મેચ 6 ઓવરની હતી, જેમાં ફાઇનલમાં કોલોની ટાઇટલ અને બાલાજી વોરિયર્સ ટીમ આવી હતી, જેમાંથી કોલોની ટાઇટલ વિજેતા બની હતી અને બાલાજી વોરિયર્સ રનર્સઅપ બની હતી. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ઉપસ્થિત પાલિકા સભ્યના હસ્તે ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે એના માટે કોઈ પણ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રતિક પટેલ અને એમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ફિર સે બાર અચ્છી ગેંદ, ઝાર લોવર ફિલ્ડર્સ થી અચ્છા કનેક્ટ, લેકિન વહાં પર ફિલ્ડર મોજૂદ, બહોત ઉપર સ્ટોક, ફિલ્ડર જબ તક ફિલ્ડ કરે, એક રન કા ખાતા યહાં પર જરૂર ખુલતા હુઆ અપના અપને હલકા તક થોડા બસ ફાઇનલ હે, જાનતે હે વર્સસ બાલાજી વર્સસ કે બીચ की अगर मैं बात करूं तो टिंडा बल्लेबाजी की पहली बार ऐसा जरूर आयोजन किया, एक उनका आज हमारा अमली क्रिकेट टूर्नामेंट एक्ट जो सीजन 1 का आज समापन हुआ है, और फाइनल में कॉलोनी टाइटन्स और बालाजी वॉरियर्स फाइनल में पहुंचे हुए थे. उसमें से कॉलोनी टाइटन्स जीत गई है और बालाजी वॉरियर्स रनर्स अप हुई है. और ये सब जो हमारे वार्ड के हैं प्लेयर्स, वो भी काफ़ी खुश नज़र आ रहे हैं, और सब लोग बहुत उत्साह से इसमें पार्टिसिपेट किया है. काफ़ी टैलेंट हम लोग को देखने को भी मिला है, काफ़ी बच्चे लोग अच्छा खेल रहे हैं. ये प्लेटफॉर्म जो मिला है वो लोग को, अभी हम लोग को भी पता चला है कि बहुत अच्छा सारे हमारे वार्ड में खिलाड़ी लोग हैं. वाबी बलीठा बिलखाड़ी ने पौड़ी करी दबाण दूर करवानी कवायत हाथ धराई. નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹22.24 કરોડ ના પ્રોજેક્ટ નો પ્રારંભ કરાવી સહેશરમ વગર દબાણ દૂર કરાશે, લાયસન્સ વિનાના ભંગાર્યા સામે કાર્યવાહી કરાશે. ઔદ્યોગિક નગરી વાપીમાં ચોમાસામાં ભારે વરસાદ વખતે અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાતી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાતા લોકોને મોટી મુશ્કેલીની સાથે નુકસાન પણ વેઠવું પડતું હતું. જોકે હવે આવનાર સમયમાં લોકોને આ સમસ્યાથી છુટકારો મળશે. વાપીના મધ્યમાંથી પસાર થતી બિલખાડીને પહોળી કરી અને તેના દબાણ દૂર કરી ખાડીના બંને કિનારાને પાકા કરવાની કામગીરી શરૂ થઈ રહી છે. વાપીનગરમાં આવેલા બિલખાડીના ₹22.24 કરોડના ખર્ચે તૈયાર થનારા RCC લાઇનિંગનું કામનું રાજ્યના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ, વલસાડના સાંસદ, નોટિફાઈડ એરિયાના પ્રમુખ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરબેન શાહ અને બીજેપીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી, ચીરી, છરવાડા, સલવાવ અને બલીઠાના ગામોને લાભ મળશે. આ ખાડીની RCC લાઇનિંગ થવાથી ફ્લો વેલોસિટી વધશે અને તેનાથી ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવ થતો અટકશે અને 6,600 ક્યુસેક પાણીનું વહન થવાની સાથોસાથ ગંદુ પાણીનું ઝરપણ અને આસપાસના બોરિંગના પાણી ની ગુણવત્તા સુધરશે, તેમજ આસપાસ થયેલા તમામ ગેરકાયદેસર દબાણ કોઈની પણ સહીશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે અને લાયસન્સ વિનાના ભંગારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. અને એ સમયે વાપી ખાતે એક બિલખાડી નામની નદી, જેમાં વર્ષોથી પાણીનો ભરાવો થતો હોય છે, પાણીનો નિકાલ થતો નથી, અને એને સંદાને વર્ષોથી લોકોની તકલીફો અને રજૂઆતો આવતી હતી,
અને લગભગ પહેલા તબક્કામાં 3 કિલોમીટર જેટલું લાઇનિંગ કર્યું અને બિલખાડીના દબાણો દૂર કરવામાં આવ્યા. ગયા વર્ષે 2019માં લગભગ બીજું દબાણ દૂર કરીને 10 કિલોમીટર જેટલું લાઇનિંગ કરવામાં આવ્યું. છેલ્લા 3 વર્ષથી બિલખાડીમાં પાણીનો ભરાવો થતો નથી, પરંતુ હવે એનો કાયમી ઉકેલ આવે એ માટે હવે પછીનો જે નેશનલ હાઈવે સુધીનો જે વિસ્તાર છે એને પણ લાઇનિંગ કરીને લગભગ 22 કરોડના ખર્ચે એનું ટેન્ડર મંજૂર થયું છે. આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને લગભગ 6 મહિનામાં આ કામ પૂર્ણ થશે. તો વાપી વિસ્તારની સમગ્ર જનતાને અને ખાસ કરીને નોટિફાઈડ એરિયા વિસ્તારના લોકોને, બલીઠા, સલવાવ, શીરી, એ બધા છરવાડા, એ બધાને ફાયદો થશે. અને ખાસ કરીને 115 કરોડની પીવાના પાણીની યોજના પણ આ વિસ્તારમાં સંપૂર્ણ થઈ છે, એટલે પીવાના પાણીનો અને પાણીના નિકાલના બંને પ્રશ્નો આ વિસ્તારમાં સંપૂર્ણ થયા છે અને લોકોની સુખાકારી આનાથી જરૂરથી વધશે. ઉમરખામમાં ચટકો દ્વારા કેરીની સીઝનમાં આંબાવાડીના ઝાડો કાપી નાખી બીજ લાઈન પસાર કરાતા ખેડૂતોમાં રોષ. ઉમરગામ તાલુકાના ખેડૂતોને સંપૂર્ણ નાબૂદ કરી નાખવાની બાબત સામે કિસાન સંઘના જિલ્લાના પ્રમુખ દ્વારા સરકાર પર આક્ષેપો કરાયો છે, જે ચોંકાવનારી બાબત છે. કેરીનું મબલક ઉત્પાદન આપતી ખેતીની વાડીઓ હાલ સરકારની નીતિ સામે નામશેષ થવા જઈ રહી છે. ખેડૂતોના વિરોધ હોવા છતાંય તેમની વાડીઓમાં ઝાડો કાપી વીજ પોલ નાખવાની બાબત ચૂંટણીમાં મોટો અપસેટ સર્જી શકે તેમ છે. હાલ કેરીની મોસમ ચાલુ છે, સરકાર ખેડૂતોને આશ્વાસનનો લીંબો આપી રહી હોવાના રોષ ઉમરગામના ખેડૂતો કરી રહ્યા છે. કેરીની સિઝનમાં હાલ જેટકો દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતોનો વિરોધ હોવા છતાંય આંબાવાડીની વાડીઓમાંથી મહાકાય વીજ પોલ લઈ જવાની કામગીરી ચાલી રહી છે. આવનાર દિવસોમાં ઉમરગામ તાલુકામાં ખેતી અને ખેડૂત ઇતિહાસ બની જશે. હાલ ખેડૂતોને પૂરા કરી યોજના સામે ભારે નારાજગી સરકાર પ્રત્યે જોવા મળી રહી છે. આજે અમારી વાડીઓ છે સરંડા ખાતે, એમાંથી જટકોડા જબરદસ્તી લાઇન લઈ જાય છે અને જે લગભગ 6-7 ખેડૂતની વાડીના 2 ભાગ પડી જાય છે. અને અમારે હવે કેવી રીતે જીવવું, મજૂર બી નથી મળતા અને સરકાર બી આ રીતે જો જબરદસ્તી કરીને વાડીઓ કપાવી નાખે તો અમારે કેવી રીતે જીવવું ખેડૂતો, તે એક સવાલ થઈ પડેલો છે. અને વિકાસના નામે આ લોકો પર્યાવરણનું પણ નિકંદન કાઢવા માગે છે, સ્થાનિક લોકોને નોકરી મળતી નથી, તો એ બાબતમાં અમારો અવાજ તમે ઉપર સુધી પહોંચાડો તો બહુ સારી વાત. વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પ્રમુખ. આજે ખાસ મારે એ વાત કહેવી છે કે સરકાર ખેડૂતોને હમી ભવાનો દેખાવો કરે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે સરકાર જાત જાતના નાપ, અને ચૂંટણી ગઈ એટલે ખેડૂતોને ભૂલી જાય છે. આજે જોવા જાવ દ્વારા ઠેક ઠેકાણેથી ખેડૂતોની જમીનમાંથી જ લઈ જાય છે ઓવરહેડ લાઈન. હવે એ લાઈન બાજુમાં સરકારી જમીન હોય તેથી લઈ જઈ શકાય એવું છે કે અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જઈ શકાય, પણ તેમ છતાં માત્ર ખેડૂતોને હેરાન કરવા પૂરતા જ એ લોકો અહીંયા ખેડૂતોની જમીનમાંથી આ ઓવરહેડ લાઈન લઈ જાય છે, જેને કારણે આ વિસ્તાર જે આંબાવાડીનો વિસ્તાર છે તો 99% આ લાઈનો આંબાવાડી વિસ્તારમાંથી જાય છે, જેને કારણે આગામી દિવસોમાં કદાચ આંબાવાડીઓનું નિકંદન નીકળી જશે. વલસાડ રોટરી ફિઝિયોથેરાપી સેન્ટરનું SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે ઉદ્ઘાટન કરાયું. રોટરી ક્લબ ઓફ વલસાડના સૌપ્રથમ કાયમી પ્રોજેક્ટ તરીકે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર સ્વર્ગસ્થ યોગેશ પરીખ નવદીપ ઘરઘંટીવાળાની યાદમાં SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં રાહતદરે સમાજના દરેક વર્ગના લોકોને અદ્યતન સગવડ મળી રહે તેવા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર સુનિલ દેશપાંડે દ્વારા આ સેન્ટરમાં મળવામાં આવનાર વિવિધ થેરાપી અંગેની માહિતી આપવામાં આવી હતી. દીપરાગટે મુખ્ય મહેમાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નવદીપ ઘણઘંટી પરિવાર તરફથી મહેશ વ્યાસ, નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રમુખ દીપેશ શાહ, ભૂતપૂર્વ પ્રમુખો અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર નીલાક્ષ મુક્તિ, રોટરી અનિશ શાહ, ક્લબના માનદ મંત્રી સ્વાતિ શાહ, પ્રોજેક્ટના ઉપપ્રમુખ રોટરી સુશાંત બેનર્જી વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન રોટરી ચેતન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ રોટરી નિર્મલ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વલસાડની જનતા માટે એક ફિઝિયોથેરાપી સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ફિઝિયોથેરાપીની હવે ડિમાન્ડ વધતી જાય છે. કોઈ સામાન્ય પરિવારનો વ્યક્તિ હોય અને એમના વડીલને કોઈ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની જરૂર પડે તો એના આખા મહિનાનો પગાર એ ટ્રીટમેન્ટમાં જતો રહે છે. એ બચાવવાના હેતુથી રોટરી વલસાડની ફિઝિયોથેરાપી ટીમ એક બની અને એ છેલ્લા 9 મહિનાથી કાર્યરત હતી અને આજરોજ
હાલર રોડ પર ગાયત્રી બુક સ્ટોરની પાછળ આ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ જે સેન્ટર છે ફિઝિયોથેરાપીનું, એમાં મેઇન તો જે લોકોને ફિઝિકલ કે જોઈન્ટ કે મસલની ડિસેબિલિટી હોય કે રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય એ લોકોને પાછું વ્યવસ્થિત ફિઝિકલી ફિટ કરવા માટે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જે ફિઝિયોથેરાપિસ્ટ 3 અમારા ત્યાં અત્યારે રહેશે, એક ફૂલ ટાઈમ અને બીજા 2 પાર્ટ ટાઈમ. એ લોકો શું કરશે, અમુક એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇલેક્ટ્રિકલ જેનો ઉપયોગ કરીને નર્વ સ્ટિમ્યુલેશન માટે છે, કે હોટ વેક્સ છે, કે ઇન્ફ્રારેડ થેરાપી છે, કે શોર્ટ વેવ ડાયાથર્મી નામના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ડીપ સેન્સેશન્સ કે ડીપ હીટ આપીને જે સ્નાયુના કે વર્ટિવ્યવસ્થાના ખામી હોય એમાં મદદરૂપ થશે. બીજા જે થેરાપીસ્ટ છે એ લોકો પોતાના હાથથી મસલ કે લિગામેન્ટ્સ જે ટાઈટ થઈ ગયા કે કોન્ટ્રેક્ચર થઈ ગયું હોય એને લૂઝ કરવામાં મદદ કરશે. જે છોકરાઓ જે લોકોને સેરિબ્રલ પાલ્સી કે નાનપણથી લકવો થયો હોય એ લોકોને ચાલતા શીખાડવાની એક ગેટ થેરાપી આવે છે એમાં મદદરૂપ થશે. અને અલગ અલગ બેલેન્સ માટે બલૂન આવે અને જાત જાતના થેરાપીસ્ટ છે, એટલે ઘરડાથી માંડીને નાના છોકરાઓ ન્યૂબોર્ન સુધીની બધી થેરાપી અહીંયા એમને લોકોને મળશે. આપણે માત્ર 100 રૂપિયામાં સેવા આપણે આપવા જઈ રહ્યા છે, એટલે જે પણ આવશે અહીંયા તેને ફક્ત 100 રૂપિયામાં આપણે ફર્સ્ટ સીટિંગ કે જે બી ચાર્જિસ હશે તે આપણે આપશું. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી હાઈવે પર પ્રતિબંધિત આંધળી ચાકર સાપને બાઇક પર લઈ જતા 2 ઇસમ ઝડપાયા. વલસાડ જિલ્લામાં ક્વોરી એસોસિએશને પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડતા 300 કરોડથી વધુના વિકાસના કામોને અસર. દમણમાં ઔદ્યોગિક એક્સપો ઉન્નતિ 2022નું ઉદ્યોગમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. વિવિધ રાજ્યોમાંથી 50થી વધુ ઉદ્યોગો ભાગ લેશે. કપરાડાના અંતરિયાળ ગામોમાં ભર ઉનાળામાં પીવાના પાણીનો ચારે તરફ કકળાટ. રાજ્યકક્ષાના પાણી પુરવઠાના મંત્રી જીતુભાઈ ચૌધરીના મત વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ પાણી માટે વલખા મારતા હોવાની બૂમ. સંજાણમાં આઈપીએલ ક્રિકેટનો એલઈડી ટીવી પર સત્તા રમતા 4 ઇસમો 97,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા, જ્યારે 2 વોન્ટેડ. સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.